ગુજરાતના બાકીના સમાચારો પર વાત કરતા પહેલા ખેડૂતોની વાત કરીએ દેશના ખેડૂતોની વાત કરીએ સરકારે ડ્રોન ઉડાડ્યો પોલીસે કહ્યું કે ટેકનોલોજીની મદદ લઈશું ડ્રોન ઉડાડીશું પછી ટિયર ગેસના સેલ છોડીશું તો ખેડૂતોએ પતંગ ઉડાડી અને પછી કહ્યું પતંગથી અમે ડ્રોનને પાડી દઈશું ખેડૂત અને પોલીસની વચ્ચે આટલી ટસલ અને ટક્કર શું કામ છે ત્રીજો દિવસ હતો ચલો દિલ્હી કહી રહ્યા હતા હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે એમને દિલ્હી જવાનો અધિકાર છે પણ સામાન્ય માણસોને નુકસાન પહોંચે રીતે કશું પણ કરવાનો અધિકાર નથી બીજી બાજુ ખેડૂતોએ કહ્યું કે જ્યાં સુધી અમે જનજીવનને અસ્તવ્યસ્ત અથવા પ્રયાસો નથી કરતા ત્યાં સુધી તો કોઈ ગણકારતું જ નથી અમને ખેડૂતો કહી રહ્યા છે કે અમે આટલા સમયથી કહી રહ્યા હતા આટલા સમયથી કહેતા હતા કે એમએસપી ગેરંટીનું કાનૂન લાવો એમણે કહ્યું કે જ્યારે સરકારની સાથે જે તે સમયે સમજૂતી થઈ ત્યારે તો એ વિષય પર સમજૂતી થઈને છૂટા પડ્યા હતા કે સરકાર એમએસપી ગેરંટીનું કાનૂન લાવશે એના પછી આટલા સમય સુધી સામાન્ય પત્ર વ્યવહારો થકી મુલાકાતો થકી રજૂઆતો થકી વારંવાર વાત કરી સરકાર ત્યારે કોઈ કાનૂન ન લાવી આખરે આંદોલન કરવા માટે નીકળ્યા રસ્તા પર આવ્યા ટ્રેક્ટર ટ્રોલી લઈને આવ્યા ત્યારે સરકાર કહી રહી છે કે અમે દેશ વિરોધી કામ કરી રહ્યા છીએ ગઈકાલે એમએસ સ્વામીનાથનના પુત્રીએ કહ્યું હતું મધુરા સ્વામિનાથને કે ખેડૂત છે એ કિસાન છે ક્રિમિનલ નથી એની સાથે પ્રકારનું વર્તન ન કરવામાં આવે આજે ખેડૂતોએ રેલ રોકો આંદોલન કર્યું બારથી ત્રણ વાગ્યા સુધીનો હરિયાણામાં એ કાર્યક્રમ અપાયો હતો બીજી બાજુ પંજાબમાં ટોલ ફ્રી કરવામાં આવ્યું છે કિસાન આંદોલનની અલગ અલગ તસવીરો છે સરકાર સાથે સતત મંત્રણાની બેઠકો અને એ સતત નિષ્ફળ જતી બેઠકો કોઈ એક પરિપૂર્ણ એક ચોક્કસ જગ્યા પર નથી પહોંચી રહી શું કામ આ બેઠકો નિષ્ફળ જાય છે પ્રકારના આંદોલનો આટલા આક્રમક બની જાય છે એનું કારણ કે જ્યારે ગયા વખતે ખેડૂતો ગયા આંદોલન સમેટીને ગયા કેટલાય મહિનાઓ સુધી દિલ્હીની ઠંડીમાં રહ્યા કેટલાય લોકો મૃત્યુ પામ્યા કિસાનો પણ તો મર્યા છે દિલ્હીની કડકડતી ઠંડીમાં સતત સંઘર્ષ તો એ ખેડૂતોએ પણ જોયો છે પણ આખરે જ્યારે આંદોલન સમેટાયું ત્યારે ચોક્કસ શરતોના આધારે આંદોલન સમેટાયું હતું સરકારે જે તે સમયે વચન આપ્યું હતું સરકારે કહ્યું હતું કે એમએસપી પર ગેરંટીનું કાનૂન લાવશે સરકાર વચન આપ્યા પછી ફરી જાય તો ખેડૂતો પ્રશ્ન કરે કે વચન પર અમે ભરોસો કેવી રીતે કરીએ કાલે ફરી એકવાર ઉઠીને ઘરે જતા રહીએ છીએ અને સરકાર પોતાનું આપેલું વચન ભૂલી જાય છે ખેડૂતોનું પણ એ દાયિત્વ બને છે એ જવાબદારી બને છે કે કોઈ સામાન્ય માણસને પોતાની પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરવામાં ખલેલ પહોંચે દિલ્હીના સામાન્ય જનજીવન પર અસર થાય ટ્રેક્ટર અને ટ્રોલીની સાથે સરકાર તો કેવી રીતે દિલ્હી જવા દેશે ખેડૂતોને દિલ્હીના માણસોનું શું એ પણ તો એટલો જ મહત્વનો પ્રશ્ન છે અને આવું જ્યારે થાય છે આંદોલનો થાય છે ત્યારે સામાન્ય સામાન્ય માણસ અને ખેડૂત બંને અંતર વધતું જાય છે છે વિચારે કે તો યાર આખો દિવસ હેરાન કરે છે અન્નદાતા ખાલી પોસ્ટર પર લખવાથી માણસમાં નથી સ્થાપિત થતું સામાન્ય માણસો સુધી આપણે એ સમજણ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છીએ કે આ ખેડૂતો અને ખેતી આ દેશનો આધાર છે સામાન્ય માણસો તો ખરીદીને લાવે છે એમણે તો ઘઉં પેકેટ્સમાં જોયા છે એમણે તો મકાઈના કદાચ દોડાને ઉગતા પણ નથી જોયા એમને તો એ પણ નથી ખબર કે મગફળી ઝાડ પર થાય કે પછી જમીનની અંદર થાય એમને ખબર જ નથી એમને વેફર્સ ખાધી છે બટાકાની ખેતી કેવી રીતે કરે છે ડીસાના ખેડૂતો એમને નથી ખબર અને એટલા જ માટે જ્યાં સુધી ખેતીની સમજણ નથી સામાન્ય માણસમાં ત્યારે આવું કશું પણ થાય છે તો એ સામાન્ય માણસ અને અન્નદાતા વચ્ચેનું અંતર વધારે છે સામાન્ય માણસની અંદર દ્વેષ ભરે છે ખેડૂતો માટે અને આ કશું જ ન થાય એકબીજાની પ્રત્યે વધારે સંવેદનાઓ જાગે એ પ્રકારે કશું કરવું હોય તો એકમાત્ર રસ્તો સંવાદ છે અને ખાલી વાતો નહીં એક્શન એવી તમારે કરીને બતાવવું પડશે કે જેથી ખેડૂતોને ભરોસો આવે કે નહીં સરકાર કટિબદ્ધ છે ખેડૂતોને સહાય આપવા માટે અને જો સરકાર નથી કરી શકે એવી જો સરકારની પાસે તર્કબદ્ધ કારણો છે કે શું કામ એ એમએસપીની ગેરંટી નથી આપી શકતા અથવા શું કામ એ પાક વીમો સરકારી કંપનીથી નથી આપી શકતા અથવા દરેકને મદદ થાય રીતે નથી આપી શકતા શું કામ એ દરેક પાકમાં એમએસપી નથી આપી શકતા તો સરકાર એ વાત ખેડૂતોને સમજાવે ખેડૂતો સમજી શકે એટલું તો એ ખેતીને સમજે છે અને એટલા જ માટે એનું સોલ્યુશન આ રીતે આવવું જોઈતું હતું આખી વાત રાજનૈતિક થઈ રહી છે સંજય રાઉતથી લઈને રાહુલ ગાંધીની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે આમ આદમી પાર્ટી પંજાબમાં ખેડૂતોને મદદ કરી રહી છે કોઈ ખેડૂતોને ખાલિસ્તાની કહી રહ્યું છે કોઈ આતંકવાદી કહી રહ્યું છે કોઈ ગુનેગાર કહી રહ્યું છે કોઈ ગુનાહિત માનસિકતાવાળું કહી રહ્યું છે તો કોઈ એમના પર દયા ખાઈ રહ્યું છે આ બધાથી ઉપર ઊઠીને એમના પ્રશ્નોનો જવાબ એમને આંદોલન થકી મળશે કે કેમ એ ખબર નથી રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે आवेली प्रतिक्रिया उन्हें सांभ किसान दिल्ली की तरफ मार्च कर रहा है उनके बहुत सी समस्या है चाहे मिनिमम सपोर्ट प्राइस हो चाहे और कुछ हो तब हमारे मोदी जी प्रधानमंत्री जी गारंटी फेम प्रधानमंत्री जी विदेश में घूम रहे हैं है मंदिरों का उद्घाटन कर रहे हैं लेकिन जिनकी वजह से मंदिर बंद रहा है ये देश जो मंदिर है जो बंद रहा है वो किसान सड़क पर उतरहा और उनके ऊपर अश्रधुर गैस लाठिया उनके रास्ते में खिले ठोक दिए गए हैं। ये उनकी गारंटी है एमएसपी की गारंटी अगर मोदी जी देते हैं तो मैं ये समझूंगा कि मोदी सचमुचित देश के नेता है किसानों के नेता है लेकिन चार या पांच साल से चाहे राकेश टिकेट जी हो या अभी के लोग हो ये सब नए लोग है जिस तरह से आंदोलन कर रहे एमएसपी MS, के लिए भारतीय जनता पार्टी का सरकार का एक भी नेता सामने आकर नहीं बोल पा रहा है मोदी जी कौन सी गारंटी दे रहे हैं और किसको गारंटी दे रहे हैं मोदी जी किसानों को आत्महत्या करने की गारंटी दे रही है मोदी जी किसानों को मारने की गारंटी दे रहे हैं, हाँ आप किसानों का इनकम डबल करने वाले थे लेकिन किसान सड़क पर उतरा है तो आप विदेश भाग